programme nous vitaro nous charouat lagbag 8-9 mois na mort charout tu sais à programme ni tarik c'est 13 juillet ane ma di sports ne sun ramase man lage se sujat bhai vadare details tin tamne kahi sakse ave a projet bahu moto che duniya ma koi divas thyu nathi avu કે આપણી આખી દુનિયાની ખોજા કોમને ભેગી કરી અને 4-5 જાતના સ્પોહ સાથે કરે. ઘણા તુહનવા એવા થાય છે, જેમ કે મામત છે અંગ્લેટેરમાં, એ છે યુરોપનું છે અને ફૂટબોલ છે, હા ટુર્નામેન્ટ, અને દુબઈમાં થયું છે, ઘણી જગ્યામાં થાય છે, પણ આ મિલ્ટી સ્પોહ છે અને આખી દુનિયાને ખોજવાનું છે. પહેલું એ પણ બીજું આ ફોજે અમે જ્યારે આ જવાનો લોકો મેં અમને વાત કરી ત્યારે જમાતોમાં વાત થઈ, પછી અમારી જે ફેડરેશન છે યુરોપની એની વાત થઈ અને વર્લ્ડ ફેડરેશન. તો આ તુહનુઆના પાછળ બધી સંસ્થાઓ છે. પહેલાં તો પારિસની બંને જમાતો અને પછી કોએજ એટલે કાઉન્સિલ ઓફ યુરોપિયન જમાતનો સાથ છે અને વર્લ્ડ ફેડરેશન. પણ આ ટુર્નવાની ખૂબી બીજે ક્યાંક છે. આપણે જમાતને ચલાવતા હોઈ અથવા જમાતમાં કામ કરતા હોઈ તો આપણી ઈચ્છા એક જ હોય કે આપણા જવાનો ભાગ લે, ન ફક્ત ભાગ લે પણ તેઓનો મત આપે અને આગળ જતા લીડર્સ બને આપણા. આ આખો પ્રોગ્રામમાં જમાતોનો અને બધી સંસ્થાઓનો સાથ છે, પણ આખું ઓર્ગેનાઇઝ જવાનોએ કર્યું છે. જમાતોના પ્રમુખે નથી કર્યું કે એની કમિટીને નથી કર્યું. એક જનનું કોમિટે ફોર્મે થઈ, એમાં આપણા દીકરાઓ છે, આપણી દીકરીઓ છે, અને એ બધાએ ભેગા થઈને આ પ્રોગ્રામને કર્યું છે. અને આવું એમ્બિશિયસ પ્રોજે છે, આપણે બધાએ દુઆ કરીએ કે સારી રીતે એનું નિવેડો આવે. પણ એમાં આપણને દેખાય છે કે આ બધા આપણા આવવાના લીડરો છે. તો આપણો ફરજ છે કે આપણે આ લોકોને પૂરતો સાથ આપીએ, જે પણ આપણને કુરબાની દેવાની હોય તે દઈએ, કારણ કે આ લોકોમાં આપણું ભવિષ્ય છે. અને આમાં ઘણા બીજા મકસદો પણ સમાયેલા છે, જેમ કે આપણી દુનિયાના બધા ખોજાઓ જવાન ભેગા થાય હરેક કોન્ટિનેન્ટના, અમેરિકાના, આફ્રિકાના, યુરોપના, ગ્લોબલ છે એટલે આપણા બધી દુનિયાના જવાનો ભેગા થાય, એમાં ઓળખાણ થાય અને એમાં આપણી અટાણે મિટિંગ વર્લ્ડ ફેડરેશનની સાંભળી, બધા પ્રમુખોના પ્રવચન સાંભળ્યા. એ લોકોની વ્યાધિ એક જ છે કે આપણે જવાનો કેમ આપણા સેન્ટરોમાં આવે, આપણા જવાનો કેમ આપણી કોમની અંદરમાં પરિણે, આપણા જવાનો કેમ આપણા આગળ જતા લીડર બને. આમાં આ ફોજેમાં આ બધું સમાયેલું છે. એટલે મારા અને અમારા બધાના વિચાર પ્રમાણે આમાં આપણે હર એક લીડર જમાતોને આમાં સાથ દેવાનો છે. અને અમે આશા રાખીએ છીએ કે બધી જમાતો દુનિયાની જ્યાં જ્યાં પણ છે ખોજાની, એ લોકો એકી બનાવી અને પારિસ મોકલશે. આપણા પારિસના જવાનો તૈયાર છે તેઓને હુસવાહ કરવામાં, તેઓની બધી સગવડમાં ભાગ લેવામાં અને મદદ કરવામાં, જેમ કે વિઝાનું છે, હોટલનું છે, બધું ટ્રાન્સપોર્ટ છે, બધું તૈયાર કર્યું છે. અને આ ઓર્ગેનાઇઝેશનમાં એક કોમિટે સ્ટ્રેટેજિક તેઓએ રાખી છે, એમાં આપણા બંને પ્રમુખ છે અને બીજા 2-3 જણા છે. એ લોકો જેમ ફોજે આગળ વધતું જાય છે એમ એ લોકો અમારી સલાહ પણ લેતા જાય છે અને અમને જણાવતા પણ જાય છે કે ક્યાં પહોંચ્યા છે. તો અમારા જાણવા પ્રમાણે તેઓનું ઓર્ગેનાઇઝેશન બહુ એફિકસ છે અને અમને પૂરતી આશા છે કે તેઓ આમાં કામયાબી પામશે ઇન્શાલ્લાહ.